કાશ્મીરના પુલવામા જિલ્લામાં સેનાની ટુકડી પર થયેલા આતંકી હુમલાને લઈ દેશની તમામ જનતાએ વખોડી કાઢ્યો છે. તો સમગ્ર દેશમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના શહીદનું ગામ તરીકે ઓળખાતા પણાદર ગામે અહીં પણ પૂરા જુસ્સા સાથે ગામ આખાએ પુલવામા શહીદોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી હતી. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગીર સોમનાથના પણાદર ગામે આવેલા વીર શહીદ પ્રતાપસિંહના સ્ટેચ્યુ પાસે હજારોની સંખ્યામાં એકઠા થયેલા ગ્રામજનોના છે. અહીં કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદી હુમલાનો ભોગ બનેલા 44 ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પણ આ ગામના ઘણા જ યુવાનો ભારતીય સૈન્યમાં વિવિધ જગ્યાએ ફરજ બજાવે છે. આજથી 25 વર્ષ પહેલાં આ જ ગામનો નવયુવાન પ્રતાપસિંહ ઝણકાટ કાશ્મીર સરહદે તંગધાર ચોકી પાસે પોતાની રેજિમેન્ટના સૈનિકોને બચાવવા માટે પાકિસ્તાની ગ્રેનાઇડને પોતાની છાતી પર ઝીલીને શહીદ થયો હતો. વીર પ્રતાપસિંહની શહીદી બાદ આ ગામ પણાદરના અનેક યુવાનો ફોજમાં ભરતી થયા. ગામની વચ્ચેના ચોકમાં વીર પ્રતાપસિંહના સ્ટેચ્યુ પાસે ગામ લોકોએ એકઠા થઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આજ ગામના માજી સૈનિકે સરકારને એવું જણાવ્યું હતું કે ભારતીય સેનાને છૂટો દોર આપવામાં આવે તો કેટલીક કલાકોમાં જ આતંકીઓનો સફાયો કરવાની તાકાત આપણી સેનામાં છે. હવે પાકિસ્તાન હદ વર્તાવી ચૂક્યું છે ત્યારે યુદ્ધ એ જ કલ્યાણ બની રહેશે. ગીર સોમનાથના પણાદર ગામે પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે વીર શહીદ પ્રતાપસિંહના સ્ટેચ્યુ પાસે હજારોની સંખ્યામાં ગ્રામજનો હાથમાં મીણબત્તી લઈ એકઠા થયા ત્યારે વાતાવરણ ગમગીન બની ગયું હતું. તમામ ગામ લોકોએ 2 મિનિટ સંપૂર્ણ મૌન પાડી ભારતીય નરબંકાઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ શહીદો અમર રહો, વંદે માતરમ, ભારત માતા કી જય, જય જવાન જય કિસાન, આતંકવાદ મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ સહિતના નારા લગાવ્યા હતા. શહીદોના પરિવાર પર આવી પડેલી આપત્તિ અને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી. તેમજ સરકારને અનુરોધ કર્યો હતો કે ભારતીય સેનાને આતંકવાદના જનક પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની છૂટ આપવાની માંગ દોહરાવી હતી. હું પણ એક આર્મીનો જ જવાન છું અને અહીંયા અત્યારે આવો સાંભળીએ ત્યારે ખૂન ખોલી જાય છે. એટલે સરકારને મારે એ જ કહેવાનું છે કે ક્યાં સુધી તમે અમારા હાથ બાંધી રાખો. તમે આર્મીના હાથ ખોલો, અમે તૈયાર છીએ, પણ સરકાર અમને સાથ આપે અને અમારો દેશ પૂરો સાથે અત્યારે છે. સરકારને એટલું જ કહેવું છે અમારે કે તમે હવે 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 આગળ આવો અને હવે અમને પૂરી છૂટ આપો. ગમે એવો આતંકવાદ સામે લડવામાં અમે સક્ષમ છીએ, પણ અમે સરકારને લીધે કાંઈ નથી કરી શકતા. તો સરકારશ્રીને અમારું નમ્ર વિનંતન છે કે તમે આ હવે કંઈક પગલું લો, કેમ કે હવે આ અત્યારે જે હદ થઈ છે અમારે છેલ્લી, અમારા જે 44 જવાન શહીદ થયા છે એને ક્યાં સુધી અમે પડકારશું? આવાના આવા પડકાર અમારા માટે કેટલા આવે છે? સરકાર ઉપર, પાકિસ્તાન ઉપર યુદ્ધ કરવું જ જોઈએ અને યુદ્ધ થવું જ જોઈએ, કેમ કે પરોક્ષવારથી અમે હવે 30 વર્ષથી પરોક્ષવાર લડીએ છીએ. આનો કોઈ અંત નથી, આનો એક જ ઉપાય છે, યુદ્ધ, યુદ્ધ અને યુદ્ધ. યુદ્ધ સિવાય બીજી કોઈ વાત નથી. એટલે સરકારને હવે નિર્ણય લેવો જ પડશે, નહીં હાલે, કેમ કે સરકાર ક્યાં સુધી આવું ને આવું હલાવશે? આ બસ જવાનો શહીદ થાય છે, એના પરિવારો દુઃખી થાય છે, તો સરકારે યુદ્ધનો નિર્ણય લેવો જ પડશે. આ નહીં ભર, સરકાર આવું પગલું નહીં ભરે તો કાલે આ દેશ માટે બીજી ઘટના તૈયાર જ હશે. એટલે સરકારશ્રીને પણ અમારી વિનંતી છે કે અમે તમા આ પૂરો અમારો પરિવાર તમારી સાથે છે, અમારો પણાદર મીરાપુર પરિવાર, પણ તમે કંઈક પગલાં લો અને આ જે દેશ માટે શહીદો થાય છે એના માટે સાંત્વના અમે દઈએ છીએ. અહીંયા શહીદ ચોકમાં પ્રતાપસિંહ ઝણકાટ શહીદ ચોકમાં પણાદર ગામની તમામ જનતા એકત્રિત થઈ આપણા આર્મી જવાનો શહીદ થયા છે એને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી છે. એના માતા પિતા અને એના કુટુંબને સહભાગી થાય અને એનો વિરહ છે એ સહન કરવા માટે ભગવાન એમને બક્ષી આપે, શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. પાકિસ્તાન સરકારને ખરેખર અત્યારે આપણા જે સરકાર છે એને છૂટ આપી દેવી જોઈએ કે તમારે જે તે સમયે જે નિર્ણય લેવો હોય તે નિર્ણય લઈ અને અમારા નિર્ણયની કોઈ રાહ ન જોવી જોઈએ એવું સરકારે એને આદેશ આપવો જોઈએ.
વિજય જોટવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ.